દીપ જ્યોતિર્મોસ્તુ તે આજે ભક્તિના અંદર આ વિશેષ દીપોત્સવી પર્વના અંદર આપણે જોવા જઈએ તો મા ત્રણ પ્રકારની શક્તિનું આરાધનાનું પર્વ એટલે આ દીપોત્સવી પર્વ કાલી લક્ષ્મી અને સરસ્વતી તો આજે આ દીપોત્સવી પર્વના વિશેષ પુણ્યને વિશેષ ફળને પ્રાપ્ત કરવા માટે આપણા ઘરની અંદર જ આપણાથી બની શકે એવા સરળ અને સરસ ઉપાયો વિશે આપણે વાત કરવી છે નામજાનું બતાવવામાં આવેલું છે કે દીપાવલી યશ્ય દીપસ્ય આવલ્યામ ઇતિ દીપાવલી કે જે આ દીપોની રેલી કરવામાં આવે છે તો આજે મુખ્યતઃ આ દીપોત્સવી પર્વના અંદર આપણે પંચ દીપદાન વિશે વાત કરવી છે સામાન્યતઃ દીપાવલીના દિવસે જો આ પાંચ સ્થાનની અંદર પાંચ દીપક પાંચ દીવા અર્પણ કરવામાં આવે તો ચોક્કસ થી દીપાવલી પર્વનું જે પુણ્ય છે જે શ્રેય છે જે ફળ છે જે આપણને પ્રાપ્ત થતું હોય છે વાત કરીએ તો આપણા ઘરની અંદર જ્યાં પાણીયારું રહેલું છે એ પાણીયારા પાસે જ્યાં પાણીના ગોળા છે જળના ગોળા રાખેલા છે ત્યાં સર્વપ્રથમ દીપની અંજલી દીપ પ્રદાન દીપ પ્રજ્વાલ્ય કરવો જોઈએ સર્વપ્રથમ આ દીપોત્સવી પર્વ માટે થઈ અને ત્યાં ઈષ્ટ આવનારું વર્ષ છે એ પણ સાફલ્યતાથી પરિપૂર્ણ થશે તો સર્વપ્રથમ દીપદાન વિશે આપણે જો વાત કરીએ તો ઘરના પાણીયારા પાસે જ્યાં આપણા ગોળા રાખેલા છે ત્યાં સર્વપ્રથમ દીપ છે પ્રજ્વાલ્ય કરી અને એ પિતૃઓની અને સાથે સાથે દેવતાઓની કૃપાને એ પ્રાપ્ત કરવી જોઈએ હવે આપણે વાત કરીએ બીજા નંબરના દીપદાન વિશે તો જોવા જઈએ તો પ્રથમ દીપદાન આપણે પાણીયારે અર્પણ કર્યો છે ત્યારબાદ બીજા નંબરનો દીપદાન છે આપણા ઘરની અંદર જે દેવી દેવતાઓનું સ્થાનક હોય જે દેવી દેવતાઓનું આપણું ઘરનું ઘર મંદિર રહેલું છે ત્યાં અર્પણ કરવાનો છે બીજા નંબરનો દીવો છે એ ત્યાં પ્રજ્વાલ્ય કરવાનો છે આપણે વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિ અને પદ્ધતિ અનુસાર આપણે જોવા જઈએ તો પંચાયતન દેવની વિશેષ કૃપા અને ફળને પ્રાપ્ત કરવા માટે થઈ અને આ દીપોત્સવી પર્વના પાવન અવસરે બીજા નંબર નો દીપદાન છે એ આપણા ઘરની અંદર જે ગૃહ મંદિર રહેલું છે જે દેવી દેવતાઓ રહેલા છે ત્યાં આપણે એ અર્પણ કરીએ છીએ બે દીપદાન આપણે અર્પણ કર્યા પછી ત્રીજા નંબર નો દીપદાન છે આપણા ઘરના મુખ્ય દરવાજા આગળ એટલે કે જ્યાં આપણો ઘરનો ઉમરો રહેલો છે ઉમરા પાસે એ ત્રીજા નંબરનો દીપદાન છે આ દીપોત્સવી પર્વ ઉપર વિશેષતઃ અર્પણ કરવો જોઈએ એનું એ મહત્વ રહેલું છે શાસ્ત્રની અંદર કે પિતૃનારાયણ ઈષ્ટદેવતા અને આપણા પંચાયતન દેવની કૃપા તો આપણે પ્રાપ્ત કરી એનું પુણ્યને તો પ્રાપ્ત કર્યું પણ સાથે સાથે ઘરના મુખ્ય દરવાજા ઉપર સાત પ્રકારની ઘ્રેત માતૃકાઓ રહેલી છે શ્રી લક્ષ્મી ધ્રુતિર્મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્ય સુ પ્રપૂજ્યંતે સપ્તેતા ઘ્રેત તો આ સાથે સાત ઘી પીનારી માતાઓનું વિશેષ પુણ્ય અને ફળને પ્રાપ્ત કરવા માટે થઈ અને ત્રીજા નંબરનો જે દીપદાન છે એ ઘરના મુખ્ય દરવાજા આગળ સ્વસ્તિક અર્પણ કરી અને એ દીપદાન છે એ અર્પણ કરવામાં આવતા હોય છે ચોથા નંબરનું દીપદાન વિશે જો આપણે વાત કરીએ તો ચોથા નંબરની અંદર દીપદાન આપણા ઘરના આંગણની અંદર જ્યાં આપણો તુલસીનો છોડ હોય તુલસીનો ક્યારો હોય ત્યાં ચોથા નંબરની અંદર તુલસીના છોડ આગળ એ ચોથા નંબરનું દીપદાન છે એ અર્પણ કરવું જોઈએ ભગવાન લક્ષ્મી અને નારાયણની કૃપાને પ્રાપ્ત કરવા માટે થઈ અને આ દીપોત્સવી પર્વ નિમિત્તે ચોથા નંબરની અંદરમાં તુલસીની પાસે જઈ અને મા તુલસીના ચરણોની અંદર એ ચોથા નંબરનું દીપદાન છે એ અર્પણ કરવું જોઈએ કારણ કે આપણે જોવા જઈએ તો સૌથી વધારે ઓક્સિજન વાયુ આપવાવાળો જો કોઈ છોડ હોય ને તો એ આ તુલસીનો છોડ છે અને એટલા માટે થઈને જ ચોથા નંબરની અંદર દીપદાન છે એમાં તુલસીના ચરણોની અંદર આપણે સમર્પિત કરવું જોઈએ આ ચાર પ્રકારના દીપદાન અર્પણ કર્યા પછી પાંચમા નંબરના દીપદાનનું સ્થાન બતાવવામાં આવ્યું છે ચાર રસ્તાની સ્થાન એ ચાર રસ્તાનું સ્થાન એટલા માટે કે ત્યાં હંમેશને માટે ક્ષેત્રપાલનો નિવાસ હોય છે અને ક્ષેત્રપાલ વિશે જો આપણે શબ્દની વ્યાખ્યા કરવા જોઈએ તો યસ્ય ક્ષેત્રસ્ય પાલયથી સહ ક્ષેત્રપાલહ જે મારાન તમારા ક્ષેત્રનું હર હંમેશને માટે થઈ અને રક્ષણ કરે છે એટલા માટે થઈ અને પાંચમા નંબરનો જે દીપદાન છે એ પાંચમા નંબરનો દીવો આપણા ઘરની આજુબાજુમાં સૌથી નજીક જ્યાં ચાર રસ્તા રહેલા હોય એ ચાર રસ્તા ઉપર આ પાંચમા નંબરનું દીપદાન છે અર્પણ કરવું જોઈએ કારણ કે ક્ષેત્રપાલ પણ એક પ્રકારના દેવ માનવામાં આવે છે તો આ વિશેષતઃ દીપોત્સવી પર્વ ઉપર આ પાંચ પ્રકારના દીપનું દાન એ દીપ જો પ્રજ્વાલ્ય કરવામાં આવે તો ચોક્કસથી આપણને દીપોત્સવી પર્વનું જે શુભ પુણ્ય છે અને શુભ ફળ છે એ પ્રાપ્ત થાય છે અસ્તુ